मॉर्निंग टू ऑल ऑफ यू. स्टैंडर्ड 7th में आपणे गया पीरियड में डिग्रीज ऑफ कम्पेरिजन तुलनात्मक वाक्य रचना की शुरुआत करी, जेमा गया पीरियड में आपणे जोई गया पॉजिटिव डिग्री, बराबर ने? एज अने एज वाला वाक्य एटले पॉजिटिव डिग्री. आज आपणे जोईशु कम्पेरेटिव डिग्री, जेने आपणे गुजराती में अधिकता दर्शक तुलना कहीशुं. कम्पेरेटिव डिग्री एटले शुं कि कोईपण व्यक्ति कि वस्तुनी सरखामणी आपणे बीजी व्यक्ति कि वस्तु साथे सरखावीए त्यारे ए तुलना आपणे क्यां तो वधारे करीए क्यां तो ओछी करीए ते दर्शाववा माटे आपणे कम्पेरेटिव डिग्रीनो उपयोग करीशुं. जुओ, अहींया आपणे जोवाना छे कम्पेरेटिव डिग्री अधिकता दर्शक तुलना, जेमां कम्पेरेटिव डिग्री जे सूचवता जे शब्दों छे ईआर लगावेला जे शब्दों छे तेनी साथे तरत ज ध्यान मूकवामां आवे छे. अहींया जोईशुं. बीजुं आपणे जोईशुं कि सामान्य रीते विशेषणनुं कम्पेरेटिव डिग्रीमां ईआर वाळुं रूप ज मूकवामां आवे छे. जो एक्ज़ाम्पल अहींया आपेलुं छे कि स्मॉल तो स्मॉलर, बिग तो बिगर, शार्प तो शार्पर. जे शार्पर छे, बिगर छे अने स्मॉलर छे ए बधा कम्पेरेटिव डिग्रीना रूपो छे. हवे कई जग्या पर अलग आवे छे ते जोईए कि जो शब्दने अंते वाय होय तो वायनो आई करीने ईआर प्रत्यय लगाड़वो. जेम के जो अहींया अर्ली छे, ई ए आर एल वाई, अर्ली अर्ली छे तो अर्लीनું શું થશે? ઈ એ આર એલ આઈ ઈ આર. જો વાય હોય તો વાય કાઢીને આઈ ઈ આર મૂકીશું. પછી શું કીધું છે કે જો શબ્દને છેડે વ્યંજન હોય અને તેના પહેલાં સ્વર હોય તો વ્યંજન બેવડાય. જેવી રીતે કે બિગ છે તો બિગર, હોટ છે તો હોટર, હોટર આ રીતે મૂકાશે, બરાબર? જુઓ, વિશેષણને છેડે માત્ર ઈ આવતો હોય તો માત્ર ઈની સાથે શું લગાવવાનું? આઈસ. આર લગાવવાનો. શું લગાવીશું? આર લગાવીશું. કે વાઇસ છે તો વાઇસર કરીશું. આગળ જોઈએ કે કમ્પેરેટિવ ડિગ્રીના અમુક રૂપો કેવા છે? અનિયમિત છે કે જેનામાં કોઈ નિયમ નથી લાગુ પડ્યો, જે તો આપણે મોઢે કરવા પડે. કે ગુડ, બેટર. જુઓ લાસ્ટ લાઇન, છેલ્લી લાઇન, કે ગુડ તો બેટર, બેડ તો વર્સ, બરાબર છે? આગળ જોઈએ. પહેલું કે અમુક વિશેષણ કે ક્રિયા વિશેષણ ઉચ્ચારની દ્રષ્ટિએ બે પદથી વધારે પદના છે, તેને ઈઆર પ્રત્યય લાગતો નથી, તેના બદલે તેની આગળ મોર મૂકીને દર્શાવવામાં આવે છે. જેમ કે બ્યુટિફુલ છે તો તેનું બ્યુટિફુલનું આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં શું કરીશું? મોર બ્યુટિફુલ કરીશું, બરાબર? માય હાઉસ ઇઝ મોર બ્યુટિફુલ ધેન યુ. તમારા ઘર કરતાં મારું ઘર વધારે સુંદર છે. ઉતરતી કક્ષાનું છે એમ કહેવું હોય ત્યારે મોરને બદલે આપણે શું મૂકીશું? લેસ મૂકીશું. દાખલા તરીકે કરણ ઇઝ લેસ ફૂલીસ ધેન પવન. પવન કરતાં ઓછો મોરક છે. અહીં વિશેષણ પછી એઝને સ્થાને ધેન મૂકાય છે. આપણે પોઝિટિવ ડિગ્રીમાં એઝ મૂકીશું અને કમ્પેરેટિવ ડિગ્રીમાં ધેન મૂકીશું. જો અહીંયા આપેલું છે કે ડિગ્રીઝ ઓફ, જુઓ ડિગ્રીઝ ઓફ કમ્પેરેટિવના કેટલાક રૂપો, અહીંયા જે છે એ આપણે પોઝિટિવ ડિગ્રીમાં મૂકીશું અને આ જે છે તે આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં મૂકીશું. જુઓ, બરાબર. ચાલો, ફેટ ફેટર, બિગ બિગર, ટોલ ટોલર, સ્વીટ સ્વીટર, ક્લીન ક્લીનર, પુઅર પુઅરર, ઓલ્ડ ઓલ્ડર, ક્લેવર ક્લેવરર, રીચ રીચર. એ મુજબ આ વાક્યોને પણ આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં કયા સ્પેલિંગ સાથે મૂકીશું એ તમારે વાંચી લેવું અને એના સ્પેલિંગ ખાસ ધ્યાનમાં રાખવાના કે જ્યારે તમે કમ્પેરેટિવ ડિગ્રીમાં લખવા જાઓ છો ત્યારે એની સ્પેલિંગ મિસ્ટેક થશે. કઈ જગ્યાએ બેવડાવવાનું છે, કઈ જગ્યાએ વાય કાઢીને આઈઈઆર મૂકવાનું છે એ તમારે જોવાનું રહેશે. કમ્પેરેટિવ ડિગ્રીઝના વિશેષણના કેટલાક અનિયમિત રૂપો, જો અહીંયા કેટલાક અનિયમિત રૂપો આપેલા છે. આપણે જોઈએ ગયા ને પાસ્ટ ટેન્સને પ્રેઝન્ટ ટેન્સમાં કે કેટલાક અનિયમિત ક્રિયાપદના રૂપો હોય છે, તેમ અહીંયા પણ છે કે ગુડ, બેટર, મેની, મોર, લિટલ, લેસ, ઇલ ને વર્સ, બરાબર. આ જે છે એ કેવા રૂપો છે? અનિયમિત ક્રિયાપદ રૂપો છે. હવે અહીંયા જે યાદ રાખવા જેવી બાબત છે એ આપણે જોઈશું. આગળ જોઈશું
कि फॉर्म पॉजिटिव टू कम्पेरेटिव, याद रखवा जेवी बाबत छे विद्यार्थीओ, कि पॉजिटिवमांथी कम्पेरेटिवमां बनावानुं होय त्यारे કર્તાના સ્થાન પરિવર્તન થાય છે, વાક્ય હકાર હોય તો નકાર અને નકાર હોય તો હકાર થઈ જાય છે, અને વિશેષણની આગળ પાછળ લાગેલા સો એઝ કે એઝ એઝનું સ્થાન જ્યારે આપણે કમ્પેરેટિવ બનાવશું ત્યારે ઈઆર ધેન અથવા મોર ધેન થઈ જશે. જુઓ અહીંયા પહેલાં એક એક્ઝામ્પલ આપેલું છે, જુઓ આ એક્ઝામ્પલ બરાબર. ધ મૂન ઇઝ નોટ સો બિગ એઝ ધ સન, સન કરતાં મૂન મોટો નથી એવું કીધું છે. જ્યારે આપણે કમ્પેરેટિવમાં બનાવીશું ત્યારે વાક્યનો મતલબ બદલાવો જોઈએ નહીં, કે ધ સન ઇઝ બિગર દેન ધ મૂન, એટલે કે મૂન કરતાં સન મોટો છે. હવે કમ્પેરેટિવ ટુ ફ્રોમ પોઝિટિવ, કમ્પેરેટિવમાંથી પોઝિટિવ બનાવવાનું હોય ત્યારે પણ કર્તાનું સ્થાન પરિવર્તન થાય છે, ત્યારે પણ વાક્ય હકાર હોય તો નકાર અને નકાર હોય તો હકાર થાય છે, અને વિશેષણની આગળ પાછળ લાગેલ ઈઆર દેન અથવા મોરનું સ્થાન સો એઝ કે એઝ એઝ લે છે. જો એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે ધ ગંગા ઇઝ લોંગર દેન ધ નર્મદા, ધ ગંગા ઇઝ લોંગર દેન ધ નર્મદા એટલે કે નર્મદા કરતાં ગંગા લાંબી છે. ધ નર્મદા ઇઝ નોટ સો લોંગ એઝ ધ ગંગા એટલે કે નર્મદા ગંગા જેટલી લાંબી નથી. આ વાક્ય જ્યારે આપણે પોઝિટિવમાંથી કમ્પેરેટિવ, કમ્પેરેટિવમાંથી પોઝિટિવ બનાવ્યું છે ત્યારે આપણે કર્તાનું સ્થાન પરિવર્તન કરીશું, હકારનું નકાર પણ કરીશું, પરંતુ આપણે વાક્યનો મતલબ બદલાઈ નહીં જાય તે વસ્તુ ધ્યાનમાં રાખીશું. આ થઈ તમારી કમ્પેરેટિવ ડિગ્રી બરાબર છે. તમારે પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી જ્યારે લખવી હોય ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીના આપણે જે આ શબ્દો જોયા એ સ્પેલિંગ સાથે યાદ રાખવાના રહેશે, કારણ કે એમાં જો ભૂલ થશે તો તમે કોઈ પણ એક્સરસાઇઝ આગળ કરી શકશો નહીં. ચાલો હવે જે એક્સરસાઇઝ જે તમારે જાતે કરવાની છે, જેમાં ક્વેશ્ચન 1 અને 2 મેં તમને હોમવર્કમાં આપ્યા છે, પણ કઈ રીતે કરવાના છે હું તમને સમજાઈ દઉં. કે ક્વેશ્ચન 1માં મેક સેન્ટેન્સીસ ફ્રોમ ધ ફોલોઈંગ ટેબલ, કે પૂનમ ઇઝ બેટર દેન પલક, પલક કરતાં પૂનમ બેટર છે બરાબર. આ મુજબ તમારે નીચેના 5 વાક્ય બનાવવાના છે. હવે ક્વેશ્ચન 2 છે, મેચ એ વિથ બી બરાબર. હવે અહીંયા બધા કમ્પેરેટિવ ડિગ્રીના વાક્ય છે જે તમારે એ સાથે બી મેચ કરવાનું છે. એક એક્ઝામ્પલ હું તમને સમજાવું કે એન એલિફન્ટ ઇઝ બિગર ધેન માઉસ બરાબર, કે માઉસ કરતાં એલિફન્ટ મોટો છે. આ મુજબ તમારે આ મેચ એ વિથ બી કમ્પ્લીટ કરવાના છે. હવે આપણે જોઈશું ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રીમાં જ્યારે આપણે ખાલી જગ્યા પૂરવાની હોય ત્યારે તમે જુઓ કે અહીંયા કાઉન્સમાં તમને આ જે કાઉન્સ દેખાય છે એ કાઉન્સમાં તમને આપી દીધેલા છે રૂપો, એ રૂપોનું તમારે કમ્પેરેટિવ રૂપ લખવાનું છે બરાબર. જુઓ 2-3 ખાલી જગ્યા હું સમજાવીશ, પછી આગળની ખાલી જગ્યા તમારે જાતે કરવાની જોઈશું. કે માય નેબર ઇઝ બ્લેન્ક ધેન યોર નેબર, જુઓ બાજુમાં કાઉન્સમાં આપેલા જ છે, એના જ તમારે શું કરવાનું છે, કમ્પેરેટિવ ડિગ્રીના રૂપો લખવાના છે. કે ગુડનું શું થાય છે, તો આપણે જુઓ આગળ જોઈ ગયા કે અહીંયા ગુડનું શું થાય છે, બેટર. શું થાય છે ગુડનું, બેટર. તો આપણે અહીંયા શું લખીશું, માય નેબર ઇઝ બેટર ધેન યોર, માય નેબર ઇઝ બેટર ધેન યોર નેબર બરાબર. એ મુજબ આગળથી જોઈને તમારે આ બધી ખાલી જગ્યા કમ્પ્લીટ કરવાની રહેશે. ક્વેશ્ચન 4માં એમ કીધું છે કે મેક વન સેન્ટેન્સ યુઝિંગ કમ્પેરેટિવ ડિગ્રી, બે અલગ અલગ વાક્ય આપેલા છે તેનો ઉપયોગ કરીને કમ્પેરેટિવ ડિગ્રી બનાવો. જો એક એક્ઝામ્પલ અહીંયા આપેલું છે કે અજય ઇઝ ફેટ ને અમન ઇઝ નોટ સો ફેટ, અમન એટલો જાડો નથી જેટલો અજય જાડો છે, એટલે કીધું છે કે અજય ઇઝ ફેટર ધેન અમન. આગળ જોઈએ નંબર 1, કે માય મધર ઇઝ 50 યર્સ ઓલ્ડ ને યોર મધર ઇઝ 55 યર્સ ઓલ્ડ, તો આપણે શું મૂકીશું કે યોર મધર ઇઝ ઓલ્ડર ધેન માય મધર બરાબર છે. આ મુજબ નીચેના 4 વાક્યો પણ પ્રેક્ટિસ કરીને તમારે તમારી જાતે કમ્પ્લીટ કરવાના છે. હવે ક્વેશ્ચન 5માં એવું કીધેલું છે કે માત્ર ડિગ્રી ઓળખાવાની છે, તમારે બાજુમાં એ ડિગ્રીનું નામ લખવાનું રહેશે. કે રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ધ ડિગ્રીઝ ઓફ સેન્ટેન્સીસ. રાજકોટ ઇઝ એઝ બિગ એઝ સુરત, જુઓ પહેલું સેન્ટેન્સ છે કે રાજકોટ ઇઝ એઝ બિગ એઝ સુરત, તો આપણે જોઈ ગયા કે એઝ એઝ એટલે કઈ ડિગ્રી, તો કે પોઝિટિવ ડિગ્રી. મુકેશ ઇઝ ટોલર ધેન મહેશ, ટોલર ને ધેન એટલે કમ્પેરેટિવ ડિગ્રી. વિરાટ ઇઝ ફેટર ધેન વરુણ, વિરાટ ઇઝ ફેટર ધેન વરુણ, ફેટર અને ધેન આવ્યું એટલે કઈ ડિગ્રી,
कंपेरेटिव डिग्री ये मुजब जोइए। क्वेश्चन नंबर 6, अरेंज द वर्ड्स एंड मेक अ मीनिंगफुल सेंटेंस। फास्टर रन्स ही आई ने देन, जुओ फास्टर रन्स ही आई आई अने देन, तो शू आवशे के ही रन्स फास्टर देन आई, शू सेंटेंस बनशे ही रन्स फास्टर देन आई। बीजू छे शॉर्टर करण आई देन इज, करण इज शॉर्टर देन आई। आ मुजब नीचेना त्रण तमारे कम्प्लीट करवाना, नीचेना वाक्यनुं कम्पेरेटिव डिग्रीमां रूपांतर करो। क्वेश्चन नंबर 7, नीचेना वाक्यनुं कम्पेरेटिव डिग्रीमां रूपांतर करो। बराबर, अहीं जे सेंटेंस आपेला छे आपणे आ मुजबनी सेंटेंस आगळ जोई गया, ए प्रमाणे नीचेना 5 वाक्यनुं पण तमारे कम्पेरेटिव डिग्री बनावा, कम्पेरेटिव डिग्रीमां बनावाना रहेशे। अने क्वेश्चन 1 अने 2 जे मैं तमने होमवर्कमां आपेलुं छे ए तमारे नोटबुकमां लखवानुं रहेशे। थैंक यू।